गुड मॉर्निंग विद्यार्थी मित्रों, केम छो बधा? मजा माने? आजे आपणे धोरण 3 मां विषय सामान्य ज्ञान मां पेज नंबर 51 ऊपर पाठ नंबर 27 चार चार नाम लखो तेना विषे अभ्यास करीशुं। तो सौ प्रथम आपणने सूचना आपेली छे, बराबर, कि नीचे आपेलाना चार चार नाम लखो। पहेलू एक तमने करीने आप्युं छे, तो तमारे जे वस्तु पूछवामां आवेली छे ते दरेकना चार नाम लखवाना छे, बराबर ने? तो आपणे पहेलू जोईए संगीतना साधनों। तो संगीतना साधनोमां वांसळी, तबला, शरणाई अने हार्मोनियम आवे छे, बराबर। तो तमने जे पण साधनों के अथवा तो जे पण तमने प्रश्न पूछवामां आवेलो छे तेनी अंदर तमने जे नाम आवडता होय ते कोई पण चार नाम तमारे लखवाना छे। पेलू एक आपणने उदाहरण तरीके करीने बतावामां आवेलू छे, बराबर। एटले आपणे एवी रीते जे पूछवामां आवेलू छे ते दरेकना चार नाम लखवाना छे। तो आपणे अमे बीजू જોઈએ ભારતના મહાપુરુષો, બરાબર। તો ભારતના મહાપુરુષો જેને સારા કાર્ય કરેલા છે, બરાબર, દેશની આઝાદીમાં કે અન્ય કંઈ પણ વસ્તુમાં, એ આપણા ભારત દેશના મહાપુરુષો છે। તેની અંદર પહેલું નામ આવશે મહાત્મા ગાંધી, બીજું જવાહરલાલ નહેરુ, ત્રીજું વલ્લભભાઈ પટેલ અને ચોથું લાલબહાદુર શાસ્ત્રી। આ સિવાયના કોઈ પણ તમને મહાપુરુષોના નામ આવડતા હોય તો પણ તમે લખી શકો છો। હવે આપણે પ્રશ્ન નંબર 3 જોઈએ। હવે કારીગરો, બરાબર, તો તમારે અહીંયા કારીગરોના નામ લખવાના છે। તો જો મેં અહીંયા લખેલા છે, પહેલું છે સુથાર, બીજું લુહાર, ત્રીજું દરજી અને ચોથું મોચી। તમને અન્ય કોઈ કારીગરના નામ આવડતા હોય તો પણ તમે લખી શકો છો। હવે આપણે પ્રશ્ન નંબર 4 જોઈએ। તો ચોથો પ્રશ્ન અનાજના નામ લખવાના છે, બરાબર। તો એ તો તમને આવડતા હોય, ચલો લખવાનો પ્રયત્ન કરો જોઈ। અનાજ હોય તો કયા કયા આવશે અનાજમાં? તો મેં લખેલા છે એમાં જુઓ ઘઉં, બાજરી, મકાઈ અને ડાંગર। એ સિવાય પણ તમને આવડતા હોય તો તમે લખવાનો પ્રયત્ન કરો। હવે જેવી રીતે આપણે અનાજના નામ લખ્યા એવી જ રીતે પાંચમો પ્રશ્ન જુઓ, કઠોળના નામ આપણે લખવાના છે, કોઈ પણ ચાર, બરાબર। તમને જે કઠોળ ભાવતું હોય, આવડતું હોય તો તમે તમારી જાતે કઠોળનો નામ લખવાના પ્રયત્ન કરો, નકર અહીંયા ધ્યાન આપો મેં લખેલા છે એ આપણે જોઈએ। તો એમાં મગ, તુવેર, વાલ અને વટાણા આ બધા કઠોળ છે, બરાબર। હવે આપણે પ્રશ્ન નંબર 6 જોઈએ, હથિયારો। તો હથિયારોની પણ તમને ખબર હશે, તમે જે હથિયારો જોયેલા હોય અથવા તો સાંભળેલું હોય અને તમને જે આવડતા હોય તો તમે તમારી જાતે લખવાનો પ્રયત્ન કરો। તો આપણે પહેલું જોઈએ તલવાર, બીજું બંદૂક, ત્રીજું ભાલો અને ચોથું સ્ટેન્ડગન, આ બધા હથિયારો કહેવાય, બરાબર ને? હવે આપણે પ્રશ્ન નંબર 7 જોઈએ, ધર્મો। તો ધર્મો પણ વિવિધ પ્રકારના આવે, તમને જે ધર્મ આવડે તે તમે લખો, નહીંતર આપણે આમાં જોઈએ તો હિન્દુ, ઇસ્લામ, શીખ, ખ્રિસ્તી આ બધા ધર્મો છે, બરાબર ને? હા, આપણે પ્રશ્ન નંબર 8 જોઈએ, યાત્રાધામો। તો યાત્રાધામો પણ ઘણા બધા છે, તમને કઈ યાત્રાધામની ખબર હોય તો તમે પણ લખવાનો પ્રયત્ન કરો, નહીંતર આપણે આમાં જોઈએ પહેલું અંબાજી, બીજું સોમનાથ, ત્રીજું પાલીતાણા, ચોથું ડાકોર, એ સિવાય પણ ઘણા યાત્રાધામો આપણે જોઈએ તો કેદારનાથ, જ્યાં ભગવાન શિવજીનું મંદિર આવેલું છે, બરાબર ને? તો એવી રીતે ઘણા બધા યાત્રાધામો આવે છે જેના વિશે તમે સાંભળ્યું હોય અથવા તો તમને આવડતા હોય એ તમે તમારી જાતે લખવાના પ્રયત્ન કરો, નહીંતર મેં જે પુરાવેલા છે તે તમે પૂરી શકો છો। ચલો બાળકો, હવે પેજ નંબર 52 કાઢો। પેજ નંબર 52 ઉપર આપણે પ્રશ્ન નંબર 9 જોઈએ। તો એમાં આપણે ચાર નદીઓના નામ લખવાના છે, કોઈ પણ ચાર નદીઓના તમને નામ આવડતા હોય તો તમે લખવાનો પ્રયત્ન કરો। તો આપણે જોઈએ તો નર્મદા,
મહી, તાપી અને સાબરમતી આ નદીઓ છે, બરોબર. એ સિવાય ગંગા નદી, પછી ઘણી બધી નદીઓ આવેલી, બરોબર. આપણે આમાં જે નામ લખેલા છે તે તમે પૂરો, તમને જે આવડતું હોય એ પણ તમે લખી શકો છો. ચલો બાળકો, આપણે પ્રશ્ન નંબર 10 જોઈએ. ગુજરાતના પર્વતો અથવા તો ડુંગરો, જો તમે ડુંગરોના નામ આવડતા હોય તો પણ તમે લખી શકો છો. તો આપણે આમાં લખેલા છે તે જોઈએ. પહેલું પાવાગઢ, બીજું ગિરનાર, ત્રીજું ચોટીલા અને ચોથું ભુજિયો. ચલો હવે આપણે પ્રશ્ન નંબર 11 જોઈએ. પાણીમાં રહેતા પ્રાણીઓ, એ પણ તમને ખબર હોય. પાણીમાં રહેતા પ્રાણીઓ તમે જોયા હોય ને, તો આપણે જોઈએ મગર, કાચબો, વહેલ અને માછલી, આ બધા પાણીમાં રહેતા પ્રાણીઓ છે. એ સિવાય જળઘોડો આવે, તારા માછલી આવે, આ સિવાયના પણ તમને આવડતા હોય તો તમે લખી શકો છો. હવે આપણે પ્રશ્ન નંબર 12 જોઈએ. તેમાં શહેરોના નામ આપવામાં આવેલા છે, બરાબર. શહેરોના નામ તમારે લખવાના છે. તો અમદાવાદ, સુરત, રાજકોટ અને વડોદરા. એ સિવાય તમારે લખવું હોય તો પણ તમે લખી શકો છો. ચલો હવે આપણે પ્રશ્ન નંબર 13 જોઈએ. મેદાની રમતો, એટલે કે જે મેદાનમાં રમી શકાતી હોય તેવી રમતોમાં કઈ આવશે, તો કે કબડ્ડી, વોલીબોલ, ક્રિકેટ અને ખોખો. આ આપણે મેદાનમાં રમી શકીએ છીએ, બરાબર. એ સિવાય હોકી છે, તો એ પણ તમે મેદાનમાં રમી શકો છો. તો એ સિવાયની પણ તમે લખવાનો પ્રયત્ન કરજો. આ મેં ઉદાહરણ તરીકે તમને લખીને બતાવેલું છે, બરાબર. હવે આપણે પ્રશ્ન નંબર 14 જોઈએ. ઘરમાં રમાતી રમતો, એટલે કે જે ઘરમાં રમી શકાતી હોય તેવી રમતોમાં કઈ આવશે, તો કે કેરમ, ચેસ, સાપસીડી અને કઈ આવશે, પતા. આ રહી આપણે ઘરમાં રમી શકીએ છીએ, બરાબર. ચલો પછી લૂડો છે, એ પણ તમે રમી શકો ને, તો તમને આવડતી હોય તો તમે આ સિવાયની પણ લખો. હવે આપણે પ્રશ્ન નંબર 15 જોઈએ. રાષ્ટ્રીય તહેવારો, બરાબર. તો આવશે ને પ્રજાસત્તાક દિન 26 જાન્યુઆરી. તો એમાં આવશે સ્વાતંત્રતા દિન, પ્રજાસત્તાક દિન, ગાંધી જયંતિ અને શહીદ દિન. આ બધા આપણા રાષ્ટ્રીય તહેવારો છે. હવે આપણે પ્રશ્ન નંબર 16 જોઈએ. ગુજરાતના જિલ્લાઓ, તો જિલ્લાઓ કયા કયા છે, તો જુઓ મેં તમને લખીને બતાવેલા છે. અમદાવાદ, મહેસાણા, જામનગર, નવસારી, આ બધા જિલ્લાઓ છે, બરાબર. આ સિવાયના તમને જિલ્લાઓ આવડે તો પણ તમે લખી શકો છો. તો બાળકો, આપણો પાઠ નંબર 27, 4 નામ લખો. તો તમને જે આવડે ચાર નામ, દરેક વસ્તુ પૂછવામાં આવેલી છે એના, તો તમે આથી અલગ પણ તમારી જાતે લખી શકો છો, બરાબર. તો આપણો પાઠ અહીં પૂરો થાય છે. હું આશા રાખું છું બાળકો કે તમને સમજ